એટલે જે આગળ આપણા જે દાદા પરદાદા છે તો ખેતરમાં એક હાટીકડું પણ ના રાખતા, એને લઈ લેતા. તેના માટે કે ભાઈ ફૂગ આવે અને કોઈ પણ ને હેડવા માટે ફૂગ નો જન્મ થાય. તો આને વસ્તુ નો ઉપયોગ કરવાથી ફૂગ ને આવવું જ ના પડે, કારણ કે આની જ એની ફેડવી નાખ્યું અને ડીકમ્પોઝ કરી દીધું. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે એક ગંભીર સમસ્યા એટલે કે ખેડૂતો જે આપણે દેશી ખાતર, એટલે જે દેશી ખાતર તો નાખે જ છે, પણ દેશી ખાતર ને જે સમય મર્યાદા છે કે ભાઈ વેલું કેમ લગાડવું. પછી દેશી ખાતર માં એક એવો પણ પ્રશ્ન આવે છે કે દેશી ખાતર નાખવાથી ફૂગ આવે છે, દેશી ખાતર નાખવાથી આપણે કહીએ ને કે નેંદ વધારે થાય છે, ખડ વધારે થાય છે, અને જે આપણે જમીનમાં આપણે જે કપાસનું કટિંગ કરવામાં આવે છે, ઘઉંવારનું કટિંગ કરવામાં આવે છે, તેમજ જે ધાણા જીરાની ભૂકી છે, તો એને સેડાવવા માટે અને એનું ખાતર કેવી રીતનું બનાવવું, ડીકમ્પોઝ કેવી રીતનું કરવું, તો એવો જ કંઈક આપણે મુદ્દો આજે આપણે કૃષિ નિષ્ણાંત કાંતિભાઈ પાસે આવી ગયા છે, કિસાન એગ્રો જે રાજકોટ. તો એના વિશે તમે શું કહેવા માંગો છો, જે મારી આ પ્રશ્નોને સમસ્યા વિશે. જો નમસ્કાર શૈલેષભાઈ, એની અંદર તમારે છે ને એક ત્રિનેત્ર કરીને પ્રોડક્ટ આવે છે, બરાબર બરાબર. હવે જે આ પેકિંગ છે ને એ 50 ગ્રામનું આવે, બરાબર બરાબર. એટલે આપણે સાદી ભાષામાં કહીએ, આપણે જે ટ્રેલર હોય, એક લારી ખાતર હોય, એની અંદર 2 પાઉચનો ઉપયોગ કરવાનો હોય, બરાબર. એટલે ઉપયોગ એવી રીતે કરવાનો હોય કે તમારે ખેતરમાં ઉપયોગ કરવો હોય ને એની પહેલા 1 મહિનો આની અંદર ભેજ આપી અને અંદર નાખી દેવાનો, બરાબર બરાબર. એટલે ભેજ એવો આપવાનો કે આપણે હાથથી આમ ભેગું કરી આમાં લાડુ ઓવરે હાથી ભસમ કરી એ રીતનો ભેજ આપવાનો, બરાબર. એટલે જેથી કરીને આની અંદર એક હેટ ઉત્પન્ન થાય ગરમી, બરાબર. જે નિંદામણ હોય ને બધું, એનું જે બિયારણ છે ને એ નાશ પામે, નાશ પામે. બીજા નંબર ફૂગજન્ય જે કઈ જીવાત હોય એ પણ નાશ પામે, નાશ પામે. અને ખાતર આપણી ભાષા કઈ ગળત્યું એટલે સીધો ઉપયોગ કરી શકાય એવું ગળત્યું ખાતર થઈ જાય. અને આની કિંમત માત્ર 70 રૂપિયા છે, બરાબર. એક પાઉન્ડ એટલે હાવ સસ્તું. એટલે ટ્રેલરે આપણે 150 રૂપિયાનો ખર્ચ, હા 150 રૂપિયા ખર્ચો થાય, ખર્ચો થાય. તો એના બેનિફિટ એ રહીએ કે ભાઈ આપણે નિંદામણ અને પ્લસ એની જે કચરો નાખ્યો છે કોઈ પણ, આપણે જે દેશી ભાષામાં કહીએ કે આપણે ખાઈડ હોય ખાતરની, તો એમાં આપણે ઓગા પશુનો, ભેહુંનો કે ગાયુંનો કે કોઈ પણ, એ હવે એમને અડધું એમને નાખી દે, હા, અને અડધું દેશી ખાતર ભેગું હોય તો એને અમુક વસ્તુ રહી જાય છે. જ્યારે અમે પાછી આપણે ભેજ આપે અને જ્યારે એને એને ખાઈડને ખાપવામાં આવે છે કે એને જે ધૂળ છે ને એને ઉપર નીચે કરવામાં આવે, ઘણા લોકો એની ઉપર ટાઈસ નાખે દેશી ખાતર ઉપર અને એને ભેજ આપે અને ખેડવવામાં આવે, છતાં પણ એ વસ્તુ હળતી નથી. તો એના માટે મિત્રો, ખેડૂત મિત્રો, આ વસ્તુ કાંતિભાઈનું કહેવાનું એવું થાય છે કે આ વસ્તુનો આપણે ઉપયોગ કરીને, તો આપણે માની લો કે 15 ટ્રેક્ટર આપણી પાસે દેશી ખાતર છે, તો આમાં 30 પાઉચ નાખવાના રહીએ, તો એ ખાતરને જે આપણે પહેલો પ્રશ્ન તો એ જ રહ્યો છે કે ભાઈ નિંદામણ થાય છે. અને અત્યારે જે ધાણાજીરાની સિઝન છે, તો હવે લોકો દિવાળીમાં દેશી ખાતર ભરતા ચાલુ થઈ ગયા છે, કેમ કે ઉનાળે જે ખાતર નાખે અને મગફળીમાં ફૂગ આવવાનો પ્રશ્ન રહે છે, એટલે એ લોકો અત્યારે મૂંડા અને ફૂગને લીધે દિવાળીએ જ્યારે શિયાળું પિત કર્યા પહેલા દેશી ખાતરનો ઉપયોગ કરે છે કે ભાઈ ખેડા પહેલા પડામાં છંટકાવ કરી દે, અને ખાસ એનું રિઝલ્ટ પણ મળે છે. જે દેશી ખાતર આપણે શિયાળું પિતમાં નાખવામાં આવે, તો ઘણા લોકો શિયાળું પિત કાઢીને ધાણા જીરું કાઢીને તલનું વાવેતર કરવામાં આવે છે, મગનું વાવેતર કરવામાં આવે છે, તો એમાં બંનેમાં જોરદાર ફાયદો કરે છે. એટલે આ વસ્તુ તમે કયો ની ગોડે અત્યારે જ આ સમયમાં, આ સમયમાં જે પણ જેને ખાતરની ખાઈડ છે તેમાં આનો ઉપયોગ કરવામાં આવે તો એ ડીકમ્પોઝ થઈ જાય, રિઝલ્ટ મળે અને નિંદામણનો કોઈ પ્રશ્ન ઇસ્યુ ના રહે. અને બીજા નંબરમાં કે હાલો માની લ્યો કે ખેતરનું તમે કીધું કે ઘઉં વાળું પડું છે, એમાં ડાંઠિયા ઉભા છે, તો એને કઈ રીતે ગોઠવવાનું? જો એની અંદર છે ને તમારે આને પિયત ભેગું આપી દેવાનું, જો સળગાવો તો શું છે, સૂક્ષ્મ જીવાણુ એ બળી જાય, એના માટે આ ફાયદાકારક છે. હાલમાં અત્યારે અમારા ડિસ્ટ્રિક્ટમાં તો જનરલી આપણા ગુજરાતમાં અત્યારે આપણે મોબાઈલ સીડર કહેવામાં આવે કપાસમાં, તો કપાસમાં મોબાઈલ સીડર રાખે છે. પછી જયારે ઘઉં વાળું હોય તો એમાં રોટાવેટરથી લોકો, કારણ કે દેશી ખાતરનો અભાવ છે, બરાબર છે, એટલે લોકો એનો ઉપયોગ કરવો પડે છે. એનો ઉપયોગ કરવાથી આવે છે ફૂગ,
એટલે એ પણ પ્રશ્ન બને છે. એટલે એ વસ્તુ, આ વસ્તુ વાપરવાથી હું ચોક્કસ ફૂગમાં ફાયદો મળે એવું. હા, એટલે જે એટલે અવશેષો છે એ ડીકમ્પોઝ થઈ જાય. બરાબર. એટલે આપણે એમ કહે કાચું ખાતર અથવા કાચો જે મટીરિયલ પીડું હોય એ ન રહેવા દે, એટલે ડીકમ્પોઝ થઈ ગયું એટલે સૂક્ષ્મ જીવાણુ એના વધી ગયા. એટલે જે આગળ આપણા જે દાદા પરદાદા છે તો ખેતરમાં એક હાટીકડું પણ ના રાખતા, એને લઈ લેતા. તેના માટે કે ભાઈ ફૂગ આવે અને કોઈ પણ ને હેડવા માટે ફૂગનો જન્મ થાય. બરાબર. તો આને વસ્તુનો ઉપયોગ કરવાથી ફૂગને આવવું જ ન પડે, કારણ કે આનીએ જ એની ફેડવી નાખ્યું અને ડીકમ્પોઝ કરી દીધું. એટલે ફૂગ આપણી જમીનમાં ન આવે, મગફળી છે, જીરું છે. તો આ વસ્તુનો આપણે ખરેખર, આ અત્યારે દેશી ખાતર હોય તોય ભલે એમાં પણ ચાલે, ના હોય તો પણ આનો ડાયરેક્ટ ખેતરમાં ઉપયોગ કરવો. મારો કહેવાનું થાય કે જે દેશી ખાતર ભરે છે તો અત્યારે આ સમયમાં એને ભેજવાળી, અત્યારે દરેક લોકોને જે ખાતર છાણિયું પડ્યું છે એમાં ભેજ હોય, કારણ કે હજી વરસાદનો રાઉન્ડ ગયો છે, તો એમાં આનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરવો? અત્યારે આનો ઉપયોગ કરવો હોય ને તો જે ખાતર હોય એક ટ્રોલી દીઠ બે પાઉચ નાખી દેવા. હા, એટલે માની લ્યો કે ઊંડી છે ખાઈડ, 3-4 ફૂટ છે, કારણ કે જાદા બતાવો 4 ફૂટ થી ઊંડી હોય ને તો પછી આપણે લાકડી લઈને એને હે ને હોલ કરી નાખવાનો, ખાડા કરી નાખવાનો, પાણીનું દ્રાવણ કરી એને અંદર જવા દે, રેડી દેવાનો. બરાબર. ઘણી વખત મોટો ઉકેડો હોય તો ભેજ ત્યાં સુધી પહોંચે નહીં, પહોંચે નહીં. હા, આ બેક્ટેરિયા ત્યાં સુધી પહોંચી જવા, પહોંચી જવા જોઈએ. હવે એક બીજા નંબરમાં જે લોકો પ્રાકૃતિક ખેતી કરે, જીવામૃત ને એ બનાવે, એને 200 લિટર નું પાણી હોય ને એની અંદર આ બે પાઉચ નાખી દેવાના. બરાબર. અને એ પાણી જે જમીનમાં આપે ને પાછળથી જે ખેડ કરે ને એ ટ્રેક્ટર વાળાને ખબર પડી જાય આ જમીન કેટલી ભરભરી થઈ ગઈ, આમ ઉફરતી કહેવામાં આવે છે ને. હા, જમીન એ ભરભરી થઈ ગઈ. બરાબર. એ લોકો માટે ફાયદો થાય. અને ત્રીજા નંબરમાં જે બાગાયત વિસ્તાર હોય એની અંદર જે પાન નહીં પડતા હોય, એટલે ઘણી વખત શું થાય કચરો કાઢવા માટે એ મહેનત કરતા હોય, એટલે એ જે સુકાયેલો જે બાગાયતના જે પાન હોય ને એ તમે પંપની અંદર નાખી અને સ્પ્રે કરતી હો તો એ ડીકમ્પોઝ થઈ જાય, એટલે ખાતર બી ખાતર થઈ જાય અને કચરો બહાર કાઢી, કચરો બહાર નીકળી જાય. તો આ એક સારામાં સારી પ્રોડક્ટ છે અને એવો કોઈ ખર્ચો નથી, ખર્ચો નથી, એવો કોઈ અટપટું નથી, અટપટું નથી. ખેડૂત માટે આમ તો વરદાન રૂપ પ્રોડક્ટ કહેવાય, વરદાન. એટલે ખેડૂત મિત્રો, આ વસ્તુ મને મગજમાં બેસે છે, કેમ કે બહુ ગંભીર પ્રશ્ન જ છે આ, અને ઘણાના મગજમાં હશે અને ઘણાને પણ ન પણ હોય. હવે આનો આપણે ઉપયોગ અત્યારે અમે લોકો દિવાળીમાં જ ખાતરનો ઉપયોગ કરીએ છીએ, દેશી ખાતરનો, તો આનો આપણે ઉપયોગ જાતે કરશું અને હું આગળ પણ વિડીયો બનાવીશ કે ભાઈ આનું જે તમને બતાવીશ, છાંટીશ ત્યારે, અને પછી આનું રિઝલ્ટ કેવું મળ્યું અને એ બધું ખાતરને આખું આમ એનું લુક કેવું થઈ જાય તે આપણે આગલા વિડીયોમાં આની વિગતવાર માહિતી હું તમને આપીશ. તો અત્યારે આ વસ્તુની કિંમત અને શું કીધી તમે? 1 વીઘે એક ટ્રેલરે 2 પડીકી, 2 પડીકી, અને આની કિંમત શું છે પડીકીની? 70 રૂપિયા, 140 રૂપિયાનું આપણે ટ્રેલર પડે, એટલું ખાતરમાં આનો ઉપયોગ કરવાનો છે. અને હું પણ આનો ઉપયોગ કરું છું. અત્યારે જેને દિવાળીએ ખાતર ભરવાનું હોય તો એ પણ આ ગ્રીન પ્રોસ વાળા છે, આ વસ્તુ વિશ્વાસવાળી છે. તો આપણે આનો એકવાર ઉપયોગ કરી અને જોઈએ આગળ કે શું નહીં ખરેખર કામ કેવું આપે છે. તમારે પણ આનો ઉપયોગ કરો, કારણ કે આ કઈ એવી મોંઘી વસ્તુ નથી, મોંઘી વસ્તુ અને આ એક જીવન જરૂરિયાત તો કઈ ને તો પણ હાલે. કે આ એક પ્રશ્ન જે હતો ને એનો એક ઉકેલ કહેવાય, જે આ બધા ફૂગના ને કચરાના પ્રશ્ન છે ને એનો કા ઉકેલ મળી ગયો. જેટલો તમે એડવાન્સ આલો એટલો ફાયદો, એટલો ફાયદો રહે છે, તો રોગ એવો હોય છે. બરાબર છે. તો ખરેખર આ વસ્તુ વાપરવા લાયક છે એવું મારું ગણિત છે, અને હું આનો ઉપયોગ કરી અને આગળ પણ વિડીયો બનાવું. અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન ભારત માતા.